એસવાય બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થી, ઇન્કમ ટેક્સમાં એટલે કે આવકવેરામાં આપણે બીજું ચેપ્ટર મૂડી નફો જોઈએ છે, બરાબર. એમાં આગળ આપણે વિડીયો લેક્ચરમાં 14 દાખલા જોઈ ગયા અને હવે આ ચેપ્ટરનો એટલે કે મૂડી નફાના શીર્ષક હેઠળ આપણે 15મો દાખલો અને છેલ્લો દાખલો જોઈએ, બરાબર. 15 દાખલા સાથે આપણે આપણું મૂડી નફાના શીર્ષક હેઠળનું જે ચેપ્ટર છે એ પૂર્ણ કરીશું, બરાબર. તો દાખલા નંબર 15ની રકમ જોઈએ. શ્રીમાન તારક મહેતાએ પાછલું વર્ષ 2018-19 માટે નીચે મુજબ માહિતી આપી છે. આકારણી વર્ષ 2019-20 માટે કરપાત્ર મૂડી નફાની ગણતરી કરો, બરાબર. નીચે આપણને 7 હેડિંગ આપે છે. પહેલું હેડિંગ આપે છે ક્રમ, બીજું આપે છે મિલકત, ત્રીજું આપે છે વેચાણ તારીખ, ચોથું આપે છે વેચાણ કિંમત, પાંચમું આપે છે ખરીદ તારીખ, છઠ્ઠું આપે છે ખરીદ કિંમત અને સાતમું આપે છે ફેરબદલી ખર્ચ, બરાબર. જોતા જઈએ આપણે બધી જ મિલકતો. એમાં પહેલું ક્રમમાં કહે છે કે ક્રમ પહેલો રહેઠાણનું મકાન, મિલકતનો પ્રકાર કેવો છે તો કે રહેઠાણનું મકાન છે, બરાબર. વેચાણ તારીખ કઈ છે તો કે 25/3/2019. વેચાણ કિંમત કેટલી છે તો કે 90 લાખ. ખરીદ તારીખ કઈ છે તો કે 1/10/95. ખરીદ કિંમત કેટલી છે તો કે 35 લાખ. અને ફેરબદલી ખર્ચ કેટલો આપે છે તો કે 25,000, બરાબર. આ થઈ ગયું રહેઠાણનું મકાન. વેચાણ તારીખ આપે છે 25/3/19. વેચાણ કિંમત આપે છે 90,000. ખરીદ તારીખ આપે છે 1/10/95. ખરીદ કિંમત આપે છે 35 લાખ અને ફેરબદલી ખર્ચ આપે છે 25,000. એના પછી બીજું આપે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર, બરાબર. વેચાણ તારીખ આપે છે 1/3/2019. વેચાણ કિંમત આપે છે 10 લાખ. ખરીદ તારીખ આપે છે 1/9/2005. ખરીદ કિંમત આપે છે 2,80,800 અને ફેરબદલી ખર્ચ આપે છે 1,000. એના પછી ત્રીજું મિલકત આપે છે અંગત મોટર કાર. એમાં વેચાણ તારીખ આપે છે 1/3/2019. વેચાણ કિંમત આપે છે 4,50,000. ખરીદ તારીખ આપે છે 1/2/2014. ખરીદ કિંમત આપે છે 4 લાખ અને ફેરબદલી ખર્ચ આપે છે 5,000. એના પછી ચોથું આપે છે ઝવેરાત. મિલકતના પ્રકારમાં આપે છે ઝવેરાત. વેચાણ તારીખ આપે છે 28/2/2019. વેચાણ કિંમત આપે છે 39 લાખ. ખરીદ તારીખ આપે છે 1/11/2015. ખરીદ કિંમત આપે છે 31 લાખ અને ખરીદીના ખર્ચા એટલે કે ફેરબદલીના ખર્ચા આપે છે 30,000. એના પછી પાંચમું આપે છે રહેઠાણનું મકાન. વેચાણ તારીખ અને વેચાણ કિંમતમાં ડેશ. ખરીદ તારીખ આપે છે 1/2/2019. ખરીદ કિંમત આપે છે 9 લાખ. ફેરબદલીના ખર્ચા કંઈ આપતા નથી, બરાબર. આ થઈ ગયું કોષ્ટક. આના ઉપર ફોકસ કરાય. આ રકમ સામે રાખીને આપણે દાખલાની શરૂઆત કરીશું, બરાબર. એના પછી આગળની માહિતીમાં આપે છે કે અંગત રહેઠાણના મકાનનું તારીખ 1/4/2001 રોજ વ્યાજબી બજાર મૂલ્ય રૂપિયા 35 લાખ હતું, બરાબર. અંગત રહેઠાણના મકાનનું તારીખ 1/4/2001 રોજ વ્યાજબી બજાર મૂલ્ય રૂપિયા 35 લાખ હતું. કંપનીના શેરો એસટીટી એટલે કે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સને પાત્ર છે. હવે એના પછીના કોલમમાં આપણને નાણાકીય વર્ષ આપ્યું છે અને સૂચકાંક આપ્યો છે. તો 2001-2 નો સૂચકાંક આપ્યો છે 100. 2005-6 નો સૂચકાંક આપ્યો છે 117. 2013-14 નો આપ્યો છે 220. 2015-16 નો આપ્યો છે 254 અને 2018-19 નો આપ્યો છે 280. આ સૂચકાંક આપણને આપેલા છે. આપણે શ્રીમાન તારક મહેતાના પાછલા વર્ષ 2018-19 માટે નીચેની માહિતી આપી છે અને 2019-20 માટે કરપાત્ર મૂડી નફાની ગણતરી કરવાની છે, બરાબર. આના ઉપર ફોકસ કરીએ. આ રકમ સામે રાખીને આપણે આપણા દાખલાની શરૂઆત કરીશું, બરાબર. બરાબર આપણે દાખલાની શરૂઆત કરીએ.
હેડિંગ આપીએ. શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 15, બરાબર. શ્રીમાન તારક મહેતાની આકારણી વર્ષ 2019-20 માટે મૂડી નફાની ગણતરી દર્શાવતું પત્રક, બરાબર. પાછલું વર્ષ આપણને કીધું છે દાખલામાં, કહ્યું તો કે 2018 અને 2019, અને આકારણી વર્ષ કીધું છે આપણને 2019 અને 2020, બરાબર. વિગત, રકમ અને રકમ, એક પછી એક જેટલી મિલકતો આપી છે, બધી મિલકતો છે, લેતા જઈએ. સૌથી પહેલા આપ્યું છે આપણને રહેઠાણનું મકાન, બરાબર. તો એના માટે આપણે કરપાત્ર આવક જોઈએ. એનું વેચાણ મૂલ્ય આપણને આપેલું છે દાખલામાં, બરાબર. ચોથી જ કોલમમાં વેચાણ કિંમત કેટલી આપે છે, તો કે 90 લાખ. એમાંથી બાદ ખાસ કપાતો, ખાસ કપાતમાં પહેલી કપાત આપી આપણે ફેરબદલી ખર્ચા. અહીંયા ફેરબદલી ખર્ચ આપે છે આપણને 25,000, બરાબર. હવે રહેઠાણનું મકાન છે એ ખરીદી ક્યારે કરે છે, તો કે 1-10-1995 અને ખરીદ કિંમત આપણને 35 લાખ આપે છે. 2001 પહેલાં ખરીદી કરેલી છે, પણ નીચે આપણને પેરેગ્રાફમાં કીધું છે કે અંગત રહેઠાણના મકાનનું તારીખ 1-4-2001 રોજ વ્યાજબી બજાર મૂલ્ય કેટલું હતું, તો કે 35 લાખ, બરાબર. એટલે આપણે 35 લાખ ઉપર સૂચકાંક આધારિત પડતર ગણતરી કરવી પડશે. આપી દઈએ, સૂચકાંક આધારિત પડતર, બરાબર. વ્યાજબી બજાર કિંમતને ધ્યાનમાં લેવી પડશે, અને વ્યાજબી બજાર કિંમત આપણને પેરેગ્રાફમાં આપી છે કેટલી, તો કે 35 લાખ, બરાબર. 35 લાખ ગુણ્યા 280 સૂચકાંકમાં લેવો પડશે, અને 2001 પહેલાં ખરીદી કરી છે તો આપણે સૂચકાંક લેવો પડશે છેદમાં 100, બરાબર. 35 લાખ ગુણ્યા 280 છેદમાં 100, એટલે આપણને મળશે 98 લાખ, બરાબર. હવે આપણી પાસે તો વેચાણ મૂલ્ય કેટલું છે, ફક્ત 90 લાખ. એમાંથી 25,000 ખર્ચા અને 98 લાખ ખર્ચા બાદ કરીએ તો જોઈએ આપણને શું મળે છે, તો કે 90 લાખ માઇનસ 25,000 માઇનસ 98 લાખ, તો આપણને 8 લાખ અને 25,000ની મૂડી ખોટ મળશે. માઇનસ 8 લાખ 25 હજાર, બરાબર. એ થશે લાંબા ગાળાની મૂડી ખોટ. કેટલી મળે છે? 8,85,000, બરાબર. આ થઈ ગઈ પહેલું જે આપણી મિલકત હતી રહેઠાણનું મકાન, એમાંથી આપણને 8,25,000ની શું મળે છે, તો કે મૂડી ખોટ, બરાબર. એના પછી હવે આપણને બીજી મિલકત આપી છે, તો એના માટેની ગણતરી કરીએ. બીજી મિલકત આપી છે આપણને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરો, બરાબર. એમાં એનું વેચાણ મૂલ્ય લઈ લઈએ. વેચાણ મૂલ્ય આપણને આપે છે એનું દાખલામાં 10 લાખ. એમાંથી બાદ ખાસ કપાત, એમાં પહેલી કપાત આપે છે ફેરબદલી ખર્ચા. કેટલા આપે છે? તો કે 1,000. અને બીજી આપણે લઈ લેવી પડશે સૂચકાંક આધારિત પડતર. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર છે એ ખરીદે છે ક્યારે? તો કે 2005માં, 1-9-2005, બરાબર. તો ખરીદ કિંમત ઉપર જ આપણે શું કરવું પડશે? તો કે ખરીદ કિંમત ઉપર જ
આપણે સૂચકાંક ગણવો પડશે, બરાબર? તો ખરીદ કિંમત આપણને આપે છે, કેટલી આપે છે? 280,800 ગુણ્યા 280 સૂચકાંક અને છેદમાં 2045નો સૂચકાંક આપણને આપે છે, કેટલું આપે છે? તો કે 117, એટલે 280,800 ગુણ્યા 280 છેદમાં 117, એટલે આપણને મળશે 672,000, બરાબર? 10,00,000માંથી 1,000 અને 672,000 બાદ કરીએ એટલે આપણને 327,000 રૂપિયા મળશે, બરાબર? 327,000 એ થશે લાંબા ગાળાનો મૂડી નફો, બરાબર? એના પછી ત્રીજું કીધું છે અંગત મોટર કાર, તો અહીંયા નહીં જ આપણે ત્રીજા માટે લખી નાખીએ કે અંગત મોટર કાર છે એ મૂડી મિલકત ગણાશે નહીં. અંગત મોટર કાર મૂડી મિલકત ગણાશે નહીં, એટલે એના ઉપર આપણે ગણતરી કરવાની થશે નહીં. પહેલી આવક, પહેલી જે આપણું હતું રહેઠાણનું મકાન, એમાં આપણને 825,000ની મૂડી ખોટ ઉદ્ભવે છે. બીજું જે આપણું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર હતા એમાંથી આપણને 327,000નો લાંબા ગાળાનો મૂડી નફો ઉદ્ભવે છે. અને ત્રીજું જે હતું અંગત મોટર કાર, એને તો આપણે મૂડી મિલકત ગણતા નથી, બરાબર? હવે ચોથી આપણી જે મિલકત છે એની ગણતરી કરી લઈએ. ચોથી છે ઝવેરાત, બરાબર? તો ઝવેરાતનું વેચાણ મૂલ્ય આપણને દાખલામાં આપ્યું છે. વેચાણ મૂલ્ય આપણને કેટલું કીધું છે? તો કે 39,00,000. 39,00,000 એમાંથી બાદ ખાસ કપાતમાં પહેલું લઈ લઈએ ફેરબદલી ખર્ચા. ફેરબદલી ખર્ચા કીધા છે 30,000. અને બીજું, તો કે બીજું ખરીદી ક્યારે કરે છે? તો કે 1/11/2015. એટલે આપણે સૂચકાંક આધારિત ખરીદ કિંમત છે, કારણ કે 1/11/15માં રોજ ખરીદે છે, એટલે ખરીદ કિંમત છે, બરાબર? સૂચકાંક આધારે મળે નહીં, પણ જે આપણું 31,00,000 છે એ ટૂંકા ગાળાનો મૂડી નફો ડાયરેક્ટ છે એ ખરીદ કિંમતમાંથી બાદ કરવો પડશે. અહીંયા લખી નાખીએ સૂચક આધારે લાભ મળે નહીં, એટલે ખરીદ કિંમત જે ખરેખર હોય તે જ બાદ મળશે. અને ઝવેરાતની ખરીદ કિંમત કેટલી આપે છે? તો કે 31,00,000, બરાબર? 31,00,000 એટલે 39,00,000 માઇનસ 30,000 અને માઇનસ 31,00,000 એટલે 7,70,000 લાંબા ગાળાનો મૂડી નફો મળશે. અને જો આને લાંબા ગાળાનો નહીં પણ આને કયો કહીશું? તો કે ટૂંકા ગાળાનો મૂડી નફો, બરાબર? શું કામ? તો કે ટૂંકા ગાળાનો મૂડી નફો, બરાબર? શું કામ? તો કે ઝવેરાત છે 11/11/2015માં ખરીદી કરે છે અને વેચે છે ક્યારે? તો કે 28/2/2019, એટલે 12 મહિનાનો સમયગાળો પૂરો થતો નથી, એટલે જે નફો ઉદ્ભવશે 7,70,000 એ ટૂંકા ગાળાનો મૂડી નફો ગણાશે, બરાબર? હવે જોઈએ આપણે જે આગળના બે હતા, બરાબર? રહેઠાણનું મકાન અને રિલાયન્સ લિમિટેડના ઇન્ડસ્ટ્રીઝવાળું હતું.
તો એમાં કુલ લાંબા ગાળાની મૂડીખોટ છે એ આપણે અહીંયા જ આપી દઈએ. હવે તો કે અહીંયા નહીં જ કે લાંબા ગાળાની મૂડીખોટ ફક્ત લાંબા ગાળાની જે લાંબા ગાળાના મૂડી નફા સામે જ માંડી વાળવાની છૂટ છે. તેથી 8,25,000 જે રહેઠાણનું મકાન હતું બરાબર, એ માઇનસ હતું ને બરાબર, અને માઇનસ 8,25,000 પ્લસ 3,27,000 બરાબર, એટલે મળશે કેટલા આપણને, તો કે માઇનસ 4,98,000 એ મળશે આપણને લાંબા ગાળાની ખોટ. 4,98,000 શું કામ, તો કે પેલી જે આપણી 8,85,000ની મિલકત હતી બરાબર, એ મૂડી ખોટ હતી, એમાંથી 8,25,000ની મૂડી ખોટ ઉદ્ભવે છે. અને બીજું જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર હતા એમાંથી આપણને કેટલા, તો કે 3,27,000નો લાંબા ગાળાનો મૂડી નફો મળે છે. તો ખોટ છે એ લાંબા ગાળાના મૂડી નફા સામે જ માંડી વાળવાનો થશે. એટલે 8,85,000 પ્લસ 3,27,000 કરીએ એટલે આપણને 4,98,000, એટલે કે આ 3,27,000ના નફા સામે આપણે 8,25,000 માંડી વાળીએ તો એ તફાવત કેટલો વધશે, તો કે 4,98,000 બરાબર. એટલે હજી લાંબા ગાળાની મૂડી ખોટ કેટલી મળશે, તો કે 4,98,000 બરાબર. અને ટૂંકા ગાળાનો મૂડી નફો તો છે જ 7,70,000. એટલે અહીંયા લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે શ્રીમાન તારક મહેતા આકારણી વર્ષ 2019-20માં રૂપિયા 7,70,000નો ટૂંકા ગાળાનો મૂડી નફો કમાય છે. જ્યારે 4,98,000 રૂપિયાની લાંબા ગાળાની ખોટ ઉદ્ભવે છે બરાબર. અને જો લાંબા ગાળાની ખોટ કેમ ઉદ્ભવે, તો કે પહેલી આપણી જે રહેઠાણનું મકાન હતું બરાબર, એમાં 90,00,000નું વેચાણ મૂલ્ય હતું, ફેરબદલી ખર્ચા હતા એ 25,000ના હતા, અને સૂચકાંક આધારિત પડતર ગોઈતી એ 98,00,000ની મળી. એટલે 90,00,000માંથી 25,000 અને 98,00,000 બાદ કરીએ એટલે 8,25,000નો લાંબા ગાળાનો મૂડી ખોટ ઉદ્ભવે બરાબર. પછી આપણી બીજી જે મિલકત હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર, એમાંથી આપણને 3,27,000નો મૂડી નફો લાંબા ગાળાનો મળે છે. તો લાંબા ગાળાનો મૂડી નફો હોય એની સામે લાંબા ગાળાની જે ખોટ છે એ તમે માંડી વાળી શકો બરાબર. એટલે આપણે ખોટ છે એને શું કરવાની છે, તો કે કેટલી મળે છે, તો કે 4,98,000. કઈ રીતે, તો કે 8,25,000ની જે લાંબા ગાળાની ખોટ છે અને નફો કેટલો થયો, તો 3,27,000નો બરાબર. એટલે 8,25,000 પ્લસ 3,27,000, પણ અહીંયા નિશાની તો માઇનસની છે જ બરાબર, એટલે આપણને 4,98,000 મળશે, એ લાંબા ગાળાની ખોટ મળશે બરાબર. અને ટૂંકા ગાળાનો જે મૂડી નફો છે 7,70,000 બરાબર, એ ટૂંકા ગાળાનો મૂડી નફો તો છે જ 7,70,000. એટલે એવું કેવું હોય તો કહી શકાય આપણે અહીંયા જો લખ્યું છે કે શ્રીમાન તારક મહેતા છે એ આકારણી વર્ષ 2019-20માં રૂપિયા 7,70,000ની ટૂંકા ગાળાનો મૂડી નફો કમાય છે, જ્યારે રૂપિયા 4,98,000નો લાંબા ગાળાની ખોટ છે એ ઉદ્ભવે છે બરાબર. તો અહીંયા આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે જે ટૂંકા ગાળાની ખોટ છે અથવા તો લાંબા ગાળાની ખોટ છે એ લાંબા ગાળાના મૂડી નફા સામે જ માંડી વાળવાની થાય બરાબર. અને ટૂંકા ગાળાનો મૂડી નફો છે જ્યારે આ રીતના દાખલા પૂછેલા હોય ત્યારે આપણે અલગથી કંઈ ગણતરી કરવી પડે નહીં, પણ ટૂંકા ગાળાનો મૂડી નફો અલગ રાખવો પડે અને લાંબા ગાળાની ખોટ પણ શું રાખવી પડે, અલગ. તો શ્રીમાન તારક મહેતા છે એ આકારણી વર્ષ 2019-20 માટે 7,70,000ની ટૂંકા ગાળાનો મૂડી નફો કમાય છે,
અને 4,98,000 રૂપિયાની ટૂંકા સોરી લાંબા ગાળાની છે એ ખોટ કમાઈ છે, બરાબર. આ સાથે જ આપણું આવકવેરામાં સેમેસ્ટર 4નું ચેપ્ટર નંબર 2 છે, મૂડી નફાના શીર્ષક હેઠળની આવક, એ સંપૂર્ણ 15 દાખલા સાથે પૂર્ણ કરીએ છીએ, બરાબર. અને આપણું પ્રેક્ટિકલ ચેપ્ટર એટલે કે છેલ્લું અને ત્રીજું અન્ય સાધનોના શીર્ષક હેઠળની આવક એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં શરૂ કરીશું, બરાબર. આ સાથે જ આપણે દાખલા નંબર 15 સાથે આપણું બીજું ચેપ્ટર છે મૂડી નફો એ પૂર્ણ કરીએ છીએ.